सुंदर बन गिरी सरित तड़ागा, कौतुक देखत फिरे वो बिरागा। गिरी सुमेर तर दिसि दूरी, नील शैल एक सुंदर बूरी। जय सियाराम। नितिन ने भावना मने हतुज के तमे आज राग मा गासो, यू नो, એટલે સરસ મને હતું કે આ રાગમાં જ ગાય, કારણ કે આ ભુસુંડી નો રાગ, બાપુનો ભુસુંડી નો રાગ છે. આજે સવારે મને ઉષાભાભીનો ફોન આવ્યો કે આપણે શનિવારથી બાપુની કથા શરૂ થાય છે, એટલે દેટ વોઝ એ વેરી ગુડ ન્યૂઝ. પણ પછી મને મોન્ટુએ ક્લિપ થોડીક મોકલાવી ટેક્સ કરીને, કે એમાં લખ્યું હતું કે બાપુ માટે આજે એક સર્કલ પૂરું થાય છે. છોડભાઈ, એમને ત્રણ શ્રોતા વચ્ચે એ વડની નીચેથી કથા કહેવાની શરૂઆત કરી હતી, રામ કથા કહેવાની, અને એ જ વડની નીચે એનો અમુક જ શ્રોતાઓ વચ્ચે બાપુ ફરી કથા કરશે. એટલે એનો 60 વર્ષે એક આખું સર્કલ, એનો જેટલા વર્ષ થયા પણ એટલા વર્ષે એક સર્કલ પૂરું કરીને એનો આ શનિવારથી બાપુની કથા થશે. મને પણ થોડું હતું કે આપણે આ થોડાક સોમવાર પરેશભાઈ ને સરલાબેન બિઝી છે, તો આપણે દર મંગળ ગુરુવારે કરવાના છીએ. તો મને થયું કે આ બધું ખૂટશે, બાપુ નથી કથા કરતા ને આપણે અઠવાડિયા સુધી સત્સંગ નહીં કરવાનો. પણ મને મને એવું હતું કે આ દિવસોમાં બાપુ ફરી હરિકથા ચાલુ કરે, તો મને એવું નતું કે કથા ચાલુ કરશે પણ હરિકથા કરે, તો પણ હરિકથાને બદલે આ તો કથા જ એનો થઈ ગઈ. મને રતિભાઈ કહેતા હતા, એમને ગયા શનિવારે રાત્રે સપનું આવ્યું કે બાપુએ કથા શરૂ કરી, કે એનો, એટલે મેં કીધું બહુ સરસ ભાઈ, તમારું સપનું એ સાચું પડી ગયું. અને આપણો આવે એનો કાલનો દિવસ જ વચ્ચે આવશે, પછી આપણો સત્સંગ તો ચાલુ રહેશે એનો, આ બાપુની કથાને એનો માટે. પણ એક રીતે જોવા જઈએ તો મારા માટે પણ છોટો ભાઈ આ સર્કલ થયું છે આજે. એટલા માટે કે આજથી લગભગ 25-એક વર્ષ પહેલા, એનો 95ની આજુબાજુ સૌથી પહેલી મારી ચાંચ ડૂબી હોય રામાયણમાં તો કાગભૂષુંડીના જીવન ચરિત્રમાં, અને એ ઉષાભાભી મને વારે ઘડીએ કહેવડાવતા કે તમને બહુ સરસ આવડે છે, તમે મને કહો. પછી બીજું કોઈ પણ આવે કોઈ રામાયણ પ્રેમી તો ઉષાભાભી એને કહેવડે કેવડા કે ઉમાકાંત ને કોને આપણે કાગભૂષુંડી ચરિત્ર કે, એટલે કાગભૂષુંડી નું જીવન ચરિત્ર એ કઈ બાપુની કથામાં મને ત્યારે પહેલું જ યાદ રહી ગયું હતું, યુનો. અને એ હું વારે ઘડીએ બધાને કહેતો, એવી રીતે મારો એનો રામાયણમાં પ્રવેશ થયેલો એનો ઉષાભાભીની પ્રેરણાથી. અને આજે આપણે ફરતા 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 ફરી પાછા ભૂષુંડી એનો ભજન પર આવી ગયા, અને એની વચ્ચે એક યાત્રા એનો કરી કે એનો પ્રતાપભાઈ ને ત્યાં, પ્રતાપભાઈ ના બા આવેલા એનો લંડન થી, અને બા કે છે મને તું રામાયણ સંભળાવ. એટલે મેં કીધું કે બા ક્યારે ક્યારે તમે સાંભળશો, તો કે મેં મીના પાસે સાંભળ્યું છે કે તું બપોરે લંચમાં જાઉં છું ને પછી આરામ કરું. મેં કીધું હા, તો કે તારે આટલા દિવસ આરામ નહીં કરવાનો, તારે ત્યાં આવવાનું, મારે ઘરે આવવાનું, હું તારા માટે લંચ બનાવીશ ને પછી એમ કે તારે મને રામાયણ સંભળાવવાનું અને પછી એનો થોડો અર્થ સમજાવવાનો. એવું કરીને અમે શરૂ કર્યું, હું એનો બા, પછી નૈનાબેન ને એમના બા મૂકી જતા એટલે એ બા, અને આપણા એનો લીલાબા ફોન પર સાંભળતા. એટલે મારે ત્રણ શ્રોતા હતા, એનો ત્રણ બાઓ મારા શ્રોતા હતા એનો રામાયણ. અને પછી છોટું પછી પ્રતાપભાઈ કે ચલા તમે બપોરે લહેર કરો એના કરતા હાંજે તું આવ ને, હું વાજુ વગાડીશ, વાજુ કેતા હું વાજુ વગાડીશ એમ કે. પછી સાંજે શરૂ કર્યું, પછી તો ધીમે ધીમે એનો બધા એનો બધા વધતા ગયા. પછી દિનુભાઈ આયા, પછી ભોપાભાઈ આયા, છોટુભાઈ, અરવિંદભાઈ, પરેશભાઈ બધા જોડાતા. અને એ રીતે બાએ મને એનો રામાયણ એનો આખું રામાયણ બાએ મારી પાસેથી સાંભળ્યું. એટલે ગઈ જતા માસ પરાયણ રીતે, અને પછી કે આટલા ભાગમાં શું શું આવ્યું તે મને જરા ટૂંકમાં તું કહી દે.
પછી સત્સંગની શરૂઆત એ પણ પાછી ભૂસુંડી સાધનાથી. આપણે જે ભાવનાને ત્યાં કર્યું એ મારો પહેલો સત્સંગનો પ્રયોગ હતો અને એમાંય ભૂસુંડી એનો સાધના પર જ કરવાનું થયું. અને તમને બધાને ખ્યાલ હશે જે બધા હતા તે કે કેશવાનંદજી પણ તે વખતે આવી ગયા અને પછી કેશવાનંદજીએ મને બહુ જ એનું પ્રોત્સાહન આપેલું. મેં પાછા આવતા હતા દેતનથી ત્યારે રસ્તામાં ગાડીમાં કે ડૉક્ટર તમે આ ચાલુ રાખજો એમ કે તમને ભગવાને નિમિત્ત બનાવ્યા છે અને તમને એ એમ કે આપ્યું છે તો તમે આનો સદુપયોગ કરજો. એટલે એમને મને એટલે આજે હું કેશવાનંદજીને પણ યાદ કરી લઉં. પછી એક દિવસે છોટુભાઈને અમે એને ભાસ્કરને બધા ચર્ચા કરતા કંઈક વાતો કરતા હતા એમાં મેં કીધું છોટુભાઈ હું બધી આ મહેનત કરું છું પણ હવે ખબર નહીં કે આ બધા કાગળિયા કોઈ રાખે છે કે બધા ગાર્બેજમાં જાય છે. એટલે પેલો ભાસ્કર તરત જ કાગળિયું બતાવ્યું મને જો આ ભાવનાને ત્યાં કર્યું હતું તે એમ કે મારી પાસે છે જ. મારા મોડામાંથી નીકળી ગયું કે ભાઈ સારું એવું કરશું મારે ભાગ બે પાર્ટ ટુ તારે ઘરે કરીશું એવું મેં એને ત્યારે મેં કહી દીધું એને બતાવ્યું. પછી તો મને છોટુભાઈએ પણ બતાવ્યું કે જો મારી પાસે કાગળિયું છે. પછી મધુભાઈ કે મારી પાસે છે. મેં કીધું ઓ તો બહુ સરસ ચાલો આપણો પાર્ટ ટુ નક્કી એનો. એટલે મેં બે દિવસ પહેલા ભાસ્કરને પૂછ્યું કે ભાઈ આ તારે ઘરે કરવાનું મેં તને કહ્યું તું પણ જો તારી પરવાનગી હોય તો હું બધાને સંભળાવું. તો ભાસ્કર કહે છે કે હા એમાં તો કઈ સવાલ જ નથી. એટલે આજે જેમ ગયો સત્સંગ આપણે પરેશભાઈને લીધે થયો તો આ સત્સંગ ભાસ્કરભાઈને ઘરે કરવાનું તો અહીંયા મને વધારે સારું પડશે કારણ કે અહીંયા મને ટાઈમ વધારે મળશે કારણ કે ત્યાં તો કલાક દોઢ કલાક બે કલાકમાં પૂરું કરવું પડે અહીંયા. અને આ મને એ યુનો હું જેટલું ડિટેલમાં તમને કહી શકીશ એટલું કહીશ કારણ કે અમારો મન ભાવતો વિષય છે. મને યુનો મારો પહેલો તો વિષય ખરો પણ મન ભાવતો છે ને પછી આમાં બધું બહુ ઉમેરાતું ગયું કારણ કે પૂસા બાબીએ જયારે કહ્યું હતું ત્યારે તો ખાલી એમનું જીવન ચરિત્ર મને આવડતું હતું પણ પછી તો કાગભૂષણની નીલગીરીની કથા થઈ અને એ કથામાં તો બાપુએ સાધના વિશે બધું કીધું. આ બધા ચાર એના એ જે આપણે જોઈશું આગળ એ બધા સાધનીની સાધનાની પદ્ધતિ કીધી એટલે એ પછી બધી એનો એમાં ઉમેરાતી ગઈ જે આપણે થોડીક ચર્ચા ભાવનાની ત્યાં કરી હતી. પણ એના પછી બાપુએ થોડાક વરી આગળ ગયા કે એનો આ સાધના નહીં આ ભજન છે અને એની ખાસ મારે આજે ચર્ચા કરવી છે. પહેલે દિવસે કે ત્રણ વસ્તુ છે બરાબર, કાગભૂષુંડીનું જીવન ચરિત્ર, કાગભૂષુંડીની સાધના જે આપણે એનો જોઈ ગયા ત્યાં, અને અત્યારનું ટોપિક છે કાગભૂષુંડી ભજન. એટલે આમ તો ત્રણ શબ્દો થયા ને, કાગભૂષુંડીનું જીવન ચરિત્ર, કાગભૂષુંડી સાધના અને કાગભૂષુંડીનું ભજન. તો બાપુએ એવું કીધું કે આપણા આપણા લોકોની એક તકલીફ શું છે કે આપણું જીવન અને આપણી સાધના એ જુદા છે. આપણે શું કરીએ કે સવારના પોળમાં ઉઠીએ, લગભગ બધા જ આ જેટલા સત્સંગ સાંભળે છે એ બધા જ આપણે સવારે ઉઠીએ પછી પ્રાર્થના કરીએ, ભગવાનને દીવો કરીએ, રામાયણ ગીતા જે કંઈ વાંચતા હોય તે વાંચીએ, માળા કરીએ, જે કરીએ, એ બધી આપણી સાધના કહેવાય. પણ પછી શું થાય આપણું કે સાધના કરીને જેવા ઉઠ્યા આપણે એટલે સાધના ત્યાંની ત્યાં રહી ગઈ અને પછી આપણું જીવન શરૂ થયું. એટલે આપણે શું માનીએ કે ભાઈ એનો જીવન તો જે કર્મ હોય તો એ પ્રમાણે જ કરવું જોઈએ ને. હું તમને એક દાખલો આપું અને ખાસ મોટલનો દાખલો આપું છું કારણ કે અહીંયા મોટલ વાળા વધારે છે એનો બધા, અથવા ના હોય તો એ બધાને સંબંધ મોટલ વાળા જોડે વધારે છે. એટલે કે એ આપણી મોટલ હોય અને આપણે નક્કી કર્યું હોય કે ભાઈ $60 આ તો આશરે કહું છું, જેવી ઊંચી ઊંચી હોય તો 150 સુધી હોય પણ 60 થી શરૂ કરો, $60 ચાર્જ કરવાનો હોય એનો. એટલે આપણે $60 ચાર્જ કરતા હોય ને કરવો જ જોઈએ કારણ કે બધા કમાવા માટે જ આપણે આ બધું કરતા હોઈએ. એટલે એટલે જે કંઈ ડૉક્ટર ડૉક્ટરનો ચાર્જ ચલાવે, મોટલ વાળા મોટલનો ચલાવે, પણ 4th July હોય અને હવે 5 જ રૂમ બાકી રહી હોય, સાંભળજો 5 જ રૂમ બાકી રહી હોય, એટલે પછી શું થાય કે 60 ના સીધા સાહેબ ડુ યુ હેવ એ રૂમ, યસ આઈ ડુ, વોટ્સ યુર ચાર્જ, $100, હા આઈ થિંક ધેટ ઇઝ ટુ મચ, વેલ ધેટ્સ વોટ આઈ હેવ, યુ નો ધેર નો રૂમ્સ એનીવેર યુ નો. એટલે પછી એ જે કર્યું એમાં શું થયું કે સાધના ત્યાં સવારની ત્યાં ભગવાન આગળ રહી ગઈ અને અહીંયા અનિતિ શરૂ થઈ ગઈ. તો બાપુએ કે તમારે કમાવાની છૂટ છે
દરેક જને કમાવા માટે તો કામ કરતું હોય, પણ આપણી સાધના આપણી જોડે આવવી જોઈએ. એટલે કે આપણે જ્યારે ધંધો કરતા હોય ત્યાં પછી આપણે કે ધંધો તો ધંધાની રીતે થાય, એવું ના હોય. એનો બાપુ કે એનો ધંધો ધંધાની રીતે, એટલે ધંધાની રીતે જ થાય, એ રીતે જ તમારે કરવો જોઈએ. પણ તમે પછી ધંધાને અનિતિ જે તમે કરો છો એ તેમાં સાધના તમારી જુદી રહી ગઈ અને જીવન તમારું જુદું થઈ ગયું. જીવનને સાધનાથી જુદું ના પાડશો અને સાધનાને જીવનથી જુદું ના પાડશો. જો એ તમે આપણા બધામાં આવી જાય તો આપણો બેડો આપણો તકલીફ આ છે કે આપણે સાધના તો બહુ કરીએ છીએ, પણ સાધના એક જગ્યાએ રહી જાય છે આપણા મંદિર આગળ અને જીવન આપણું બીજી જગ્યાએ રહી જાય છે. એટલે એનો પછી ધારો કે આપણે એને એકલું આપણે એનું મોટલની રૂમ આપવા માટેનું એકલું નથી, આપણે જમવા બેઠા હોય તો બાપુ કે આપણું જમન પણ ભજન થઈ જવું જોઈએ. એનો આપણે કીધું કે ભજન કોને કોને કહેવાય, તો કે ભાઈ બધા ભેગા થઈને કરીએ એ પણ ભજન, આપણે એમ કે ભૂખ્યાને રોટી આપીએ એ પણ ભજન, કોઈ આપણી આદત ખરાબ હોય એને સુધારી લઈએ તો પણ ભજન. પણ એ એટલે એ બધા દ્વારા એ કે છે કે આપણું જીવન જ આખું ભજન થઈ જાય. જમવા બેઠા તો આપણી થાળીમાં જે આવ્યું એ પછી ખાઈ લેવાનું, પછીમાં મીઠું વધારે કે એનો મરચું વધારે કે આ વધારે કે તે વધારે કે આ કેવું તેવું કેવું, એક દિવસે જેવું થયું હોય એવું એનો બાપુ કે તમારા પાત્રમાં, ભલે તમે ભિક્ષા લેવા બહાર ના જતા હોય પણ તમારા પાત્રમાં જે આવ્યું એને ભિક્ષાની તરીકે લઈ લો, તો તમારું એનો જે જમવાનું છે એનો એ ભોજન પણ તમારું ભજન થઈ જાય. પછી તમે કોઈ જોડે વાત કરતા હોય તો આખા રામાયણમાં રામે તો કેટલી બધી કોશિશ કરી આપણને સમજાવવાની કે ભાઈ રામ એનો વાત કરતા હોય તો પહેલું સ્મિત કરવાનું, મને મુસ્કાહી ભાનુ કુલ ભાન, અને એનો ભગવાન હસ્યા વગર કાં તો સ્મિત કર્યા વગર ક્યારેય રામચરિત માનસમાં કોઈ જગ્યાએ બોલ્યા નથી. અને આમાં તો મારે પ્રોબ્લેમ છે, પણ એનો પ્રયત્ન ચાલુ છે કે ભાઈ એનો આપણે આપણે જીવનમાં કોઈ જોડે વાત કરતા હોય, ગમે તેની હોય, એ આપણો સ્પાઉસ હોય, મિત્ર હોય કે બીજા કોઈ જોડે વાત કરતા હોય, તો એ આપણે પણ એ જ એનો દેશ કાલ અવસર અનુસાર, દેશની પ્રમાણે કાળ પ્રમાણે ને અવસર પ્રમાણે આપણી વાત હોવી જોઈએ. કેવી? કહી સત્ય, સત્ય હોવી જોઈએ, પ્રિય પણ હોય, કહી સત્ય પ્રિય બચન બિચાર. એટલે આ બધું જે રામાયણની બધી ચોપાઈઓ છે એ આપણને જીવન જીવતા શીખવાડે છે કે ભાઈ તમારું જીવન એ જ સાધના થઈ જાય અને તમારી સાધના એ જ જીવન થઈ જાય. જીવન અને સાધના એનો જુદી ના હોય. પણ એનાથી હવે આગળ જઈએ આપણે કે બાપુએ કીધું કે હમણાં જ આપણે કીધું કે ભાઈ એનો કોઈ આદત આપણે બુરી એને સુધારી દઈએ તો એને પણ ભજન કહેવાય, ભૂખ્યાને રોટી આપીએ તે પણ ભજન કહેવાય. એટલે આપણે જે બધી આપણે છેલ્લે જોયું કે ઈશ ભજન સારથી સુજાના, એમાં આપણે જોયું કે ઈશ્વર તરફ જે કોઈ ક્રિયા આપણને લઈ જાય અથવા તો જે ક્રિયામાં આપણે ઈશ્વરને વચ્ચે રાખીને ક્રિયા કરીએ એ બધી જ ક્રિયા ભજન. જે કોઈ આપણે ક્રિયા ઈશ્વરને વચ્ચે રાખીને કરીએ અથવા તો જે કોઈ ક્રિયા આપણને ઈશ્વર તરફ લઈ જાય એ બધું જ એનો ભજન. એટલે કે આપણા જીવનની દરેકે દરેક ક્રિયા, દરેકે દરેક વસ્તુમાં જો આપણે ઈશ્વરને વચ્ચે રાખીને કરીએ તો આપણું એ જીવન ભજન થઈ જાય, આપણી સાધના એ આપણું જીવન થઈ જાય અને જીવન એ જ ભજન થઈ જાય. એટલા માટે ત્રણે ત્રણ વસ્તુ, એને તમે કાગભૂષણની જીવન કહો, કાગભૂષણની સાધના કહો કે કાગભૂષણની ભજન કહો, એવી જ રીતે આપણું પણ જીવન કહો કે આપણી જે કઈ સાધના કોઈ સાધના કહો કાં તો આપણું ભજન કહો, આ બધી ત્રણે ત્રણ વસ્તુ એક થઈ જાય તો આપણે આ જે સત્સંગ કરીએ છીએ એ સત્સંગ આપણો ધીરે 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 ફળવા માંડે. તો આ એટલા માટે કાગભૂષણની ચરિત્રથી, જીવન ચરિત્રથી યાત્રા શરૂ થયેલી. ભાવનાને ત્યાં ભૂષણની સાધના હતી અને અત્યારે ભૂષણની ભજન છે. પણ એક અજ્ઞાત ચિત્તમાં મારાથી, છોટુભાઈ તમે જૂના કાગળિયા જોશો ભાવનાના ઘરના, તો એમાં મેં એક બાજુ લખ્યું છે ભૂષુંડી સાધના, પછી વચ્ચે લખ્યું છે રામ, અને પછી લખ્યું છે ભૂષુંડી ભજન. હવે ત્યારે મને ખબર નથી કે સાધના અને જીવન અને ભજન એ ત્રણે ત્રણ વસ્તુ એક છે,
પણ ખબર નહીં અજ્ઞાત ચિત્તમાં કંઈક બાપુની કથામાં સાંભળ્યું હશે એટલે લખાઈ ગયું હતું કે એક બાજુ કાગભૂષણની સાધના, વચ્ચે રામ અને એક બાજુ ભૂષુંડી ભજન. એટલે અત્યારે આપણે પાર્ટ ટુ ભૂષુંડી ભજન, અને કદાચ બધા કાગળિયામાં નહીં હોય કારણ કે મેં ઘણા બધા કાગળિયા લખ્યા હતા, કદાચ મારી પાસે જે મેઇન કાગળિયો હતું એમાંય હશે, પણ છતાંય એ કાગળિયું છે હું તમને જયારે મોકલાવીશ સરલાબેન દ્વારા ત્યારે, કારણ કે એ અત્યારે હું તેને થોડુંક એડ કરી રહ્યો છું, કારણ કે ત્યારે તો બાપુએ જે કહ્યું હતું ભૂષુંડી, હા ભૂષુંડીની કથામાં બાપુએ કહ્યું હતું એ મેં બધું એડ એ કરી દઉં, પણ એ પછી બાપુએ જેટલી જેટલી આની વચ્ચે વાત કરી એ મેં એડ કરેલું છે, એટલે એ મારે હજુ ફરી લખવાનું છે, એડ કરવાનું છે, એટલે હું એડ કરી. અને હવે તો જે આવતા અઠવાડિયા સુધી ટાઈમ છે એટલે સરલાબેનને કહીશ, એટલે સરલાબેન તમને કાગળિયું મોકલી આપશે, પછી તમે એની કોપી કરજો, અને કદાચ આગલા વીક કરતા પણ વાર લાગશે, કારણ કે આ ભૂષુંડીનું જીવન ચરિત્ર આપણે જે ઈનો જોઈશું એની ચર્ચા કદાચ ઈનો થોડીક લાંબી ચાલશે, કારણ કે જેમ લાસ્ટ ટાઈમ નરેશભાઈ કહેતા હતા લક્ષ્મણ ગીતા વખતે કે એની જે ભૂમિકા હોય એ આપણે જો ભૂમિકા બરાબર સમજી લઈએ તો આપણને પ્રસંગ સમજવામાં થોડીક ઈનો રાહત. એટલા તો આ જે ચોપાઈઓ હમણાં ભાવનાને મીનાએ ગાઈ તો એમાં પહેલો દોહો શું હતો કે એસે હિ પ્રશ્ન બિહંગ પતિ કિન્હી કાગસન જાય, સો સબ સાદર કહી હું સુનહું ઉમા મન લાય. શિવજી પાર્વતીજીને આ કથા એનો કહી રહ્યા છે. રામચરિત માનસમાં આપ બધા જાણો છો કે ચાર શ્રોતા વક્તા એનો છે, એક તો શિવજી પાર્વતીજીને કથા કહી રહ્યા છે, કાગભૂષણજી ગરુડજીને કથા કહી રહ્યા છે, યાજ્ઞવલ્કજી ભરદ્વાજને કથા કહી રહ્યા છે, અને તુલસીદાસજી સંત સમાજને માન સરોવરમાં કહી રહ્યા છે, અથવા તો એવું પણ કહે છે કે તુલસીજી પોતાના મનને કહી રહ્યા હતા. પણ ચાર જગ્યાએ ચાર શ્રોતા અને ચાર વક્તા છે મુખ્ય. આ ચારમાંથી આમ તો ચારે ચાર મુખ્ય છે, પણ આ ચારમાંથી એમ કે જો મુખ્ય ગણવા હોય તો આપણે એનો મુખ્ય એટલે બધા ચારે ચાર મુખ્ય છે, પણ એમ કે તમે આપણે રિસ્પેક્ટની દ્રષ્ટિએ જોઈએ તો આ બીજા ત્રણે ત્રણ વક્તાઓ છે એ સૌથી વધારે માન તો શિવજીને આપશે ને પાર્વતીને, કારણ કે દેવ છે, મહાદેવ છે એટલે. અને મોટા ભાગની કથા શિવજી આની રચના જ શિવજીએ કરી હતી, પણ છતાંય શિવજી પોતે જે રચના કરી તે કથા પાર્વતીને નથી સંભળાવતી. શિવજી એવું કહે છે કે દેવી જે કાગભૂષણજીએ જે ગરુડને કથા સંભળાવી હતી એ હું કથા તમને સંભળાવું છું, કારણ કે મારા કરતાય એ જે કહે છે એ વધારે સારું છે, મોતે સંત અધિક કરી લેખા. એટલા માટે એમને કીધું કે હું તમને એ કથા સંભળાવું છું જે કાગભૂષણજીએ ગરુડજીને કીધી હતી. એટલે પાર્વતીજી બધા બહુ પ્રશ્નો પૂછ્યા છે શિવજીને, અને આખી આ રામકથા જ આપણને પાર્વતીજીના પ્રશ્નો દ્વારા મળી. પાર્વતીજી શરૂઆતમાં બાલકાંડમાં નવ પ્રશ્ન પૂછ્યા હતા, અને નવ પ્રશ્નના જવાબમાં એવું કહે છે કે રામચરિત માનસની જે કથા કરે એ નવ દિવસની કથા કરે, દરેક પ્રશ્નના જવાબમાં એક એક પ્રશ્નના જવાબમાં એક એક દિવસની કથા, એટલે નવ દિવસની કથા, જેમ ભાગવતમાં સાત કથા કારણ કે સાત ગાંઠો હતી એટલે, અને નવ આમાં નવ પ્રશ્ન હતા પાર્વતીના એટલે નવ દિવસની કથા. પણ ઉત્તરકાંડમાં પાર્વતીજીના પેટા પ્રશ્નો બહુ છે, અને આ જે કાગભૂષણજીનો પ્રસંગ છે એ તમે એવું માનો કે લગભગ અડધું ઉત્તરકાંડ એ કાગભૂષણજી અને ગરુડના એનો સંવાદનું છે, લગભગ અડધું ઉત્તરકાંડ. એટલે આખો પ્રસંગ ઘણો લાંબો છે, એમાંથી આપણે જેટલું લેવાય એટલું એનો એનો લઈશું. પણ એક પ્રશ્ન હતો પાર્વતીજીનો, તુમ જો કહિયહ કથા સુહાઈ કાગભૂષણજી ગરુડ પ્રતિ ગાઈ, તુમ કેહી ભાતિ સુના મદનારી કરહું મોહી અતિ કૌતુક બારી.
આ પહેલો એક પ્રશ્ન, પહેલો નહીં કહું કારણ કે બધા બહુ પ્રશ્નો છે. એમાં પાર્વતીજીએ પૂછ્યું ભગવાનને, શિવ ભગવાનને, તુમ જો કહી યહ કથા સુહાઈ, કાગ બુસુંડી ગરુડ પ્રતિ ગાઈ, તો તુમ કે હી ભાતી સુના મદનારી, કહહુ મોહી અતિ કૌતુક ભાઈ. એનો સીધો સાધો અર્થ એવો થાય કે આ જે તમે કહો છો કે આ સરસ કથા, સુહાવની કથા કાગ ભુસુંડીજીએ ગરુડજીને કહી હતી, તો તમે કેવી રીતે સાંભળી એ તમે શિવજી મને કહો. મદનાર, અહીંયા 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 એમને ઉચ્ચારણ કર્યું મદનારી. મદનારી એટલે મદન વત્તા અરી, મદન વત્તા પ્લસ અરી. અરી એટલે દુશ્મન, શત્રુ, અને મદન એટલે કામદેવ. હે કામદેવના શત્રુ, તમે મને, એનો શંકરજી, તમે મને કહો કે તમે કેવી રીતે એનો એનો કથા સાંભળી. અને પછી બીજો પ્રશ્ન હતો, પણ આપણે આ પહેલા પ્રશ્નમાં જઈએ કે હવે હવે શિવજી પાર્વતીજીને જવાબ આપે છે કે મેં કાગભૂષુંડી પાસે કેવી રીતે કથા સાંભળી એ હું તને કહું. એટલે અહીંયા આપણે દોહામાં જોયું, એસે હિ પ્રશ્ન બિહંગ પતિ, કિન્હી કાગસન જાય, સો સબ સાદર કહી હું, સુનહું ઉમા મન લાય. પછી આગળની ચોપ, મેં જીમી કથા સુની ભવ મોચની, સો પ્રસંગ સુનુ સુમુખી સોલો સુલોચની, પ્રથમ નચ ગૃહ તવ અવતાર, સતી નામ તબ રહા તુમારા, દક્ષ જગ્ય તવ બાપમાન, તુમ અતિ ક્રોધ તજે તબ પ્રાણ, મમ અરુ ચરણ કિન મક બંગા, જાનહુ તુમ સો સકલ પ્રસંગ. હે પાર્વતી, મેં કેવી રીતે કથા સાંભળી એ હવે તમે સાંભળો. પ્રથમ દક્ષ ગૃહ તવ અવતારા, પહેલો તમારો અવતાર એનો દક્ષ પ્રજાપતિને ઘરે થયો હતો, અને ત્યારે તમારું નામ સતી હતું, અને આપણે બંને કુંભજ ઋષિને ત્યાં કથા સાંભળવા માટે એનો ગયા હતા. અને કથામાં થયું એવું કે તમને એવું થયું કે કુંભજ, કુંભજ એટલે કુંભ એટલે ઘડો, ઘડામાંથી જેનો જન્મ થયો એ આ સાગર જેવી રામકથા શું કહેશે એવી તમે ગ્રંથિ બાંધી લીધી. એટલે તમે બેઠા હતા ખરા જોડે, પણ તમે કથા સાંભળતા નતા. અને આપણે જયારે પાછા આવ્યા એટલે અમે રામજીને અમે જોયા, જે ચરિત્ર કરતા હતા રામજી, રામને લક્ષ્મણ એનો ઝાડને પૂછતા હતા, મારી સીતાને જોઈ, મારી સીતાને જોઈ, અને તમને વેમ ગયો કે આ તો કઈ બ્રહ્મ કહેવાય. મેં પ્રણામ કર્યા જય સચ્ચિદાનંદ કરીને, અને તમને મેં ઘણું બધું સમજાવ્યા, પણ તમે સમજ્યા નહીં. પરીક્ષા કરવા ગયા, અને હું ટૂંકમાં કહું, પરીક્ષા તમે કરવા ગયા, તમે ફેલ થયા, તમે આરા ગાવીને જૂઠ બોલ્યા, મેં તમારો ત્યાગ કર્યો, અને પછી તમે એનો પિતાને ઘેર યજ્ઞ હતો, મેં તમને ના પાડી જવા માટે કે આપણું અપમાન કરવા માટે આ યજ્ઞ કરવામાં આવ્યો છે, એટલે તમે ન જશો, પણ તમે માન્યા નહીં. આ આ આ અપમાનની કથા હું તમને થોડીક ડિટેલમાં કહું કે આ જ્યારે દક્ષ પ્રજાપતિ જ્યારે એમને એનો પ્રજાપતિનું પદવી આપી એમને બ્રહ્માએ, ત્યારે એનો દક્ષને, દક્ષ પ્રજાપતિને થોડુંક અભિમાન આવે, અને બાપુ કહે કે તમને કોઈ પણ પદવી મળે એટલે તમને અભિમાન આવે આવે ને આવે. કોઈ એવું જન્મ્યું નથી જેનો જન્મ થાય એને અભિમાન આવે. જન્મ જેનો ન થયો એની જુદી વસ્તુ છે, પણ જેનો જેનો જન્મ થયો એને, અને તમે આપણા જીવનમાં જોજો, તમને કોઈ પણ પદવી મળે એટલે તમને થોડુંક તો અભિમાન એમ કે આવે. તો દક્ષ પ્રજાપતિને થોડું અભિમાન આવ્યું, અને હવે જે મૂળ જે હોય મુખ્ય પ્રજાપતિ એટલે જે નાયક, એ સભામાં હંમેશા છેલ્લા આવે. એટલે એનો એક સભામાં વિષ્ણુ, બ્રહ્મા, શિવજી એ બધા જઈને બેસી ગયા હતા, એનો કોઈ દેવલોકોની સભા હતી એમાં,
અને પછી છેલ્લે દક્ષ પ્રજાપતિ નાયક હતા ને એટલે છેલ્લે આવ્યા, અને શિવજી તો જ્યાં બેસે ત્યાં સમાધિ લાગી જાય, એટલે તો મેં આંખ બંધ હતી ને સમાધિમાં હતા, પણ એમ કે બધા એમને જોયું પણ નહીં કે દક્ષ પ્રજાપતિ આવ્યા, પણ એમ કે જેવા દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા ઊભા થઈ ગયા, અને એમાં એકલા શિવજી ઊભા ના થયા, કારણ કે એમને તો ધ્યાનમાં હતા એનો, એટલે પ્રજા દક્ષ પ્રજાપતિને થયું કે મારા જમાઈને અહંકાર આવ્યો છે, એટલે એમ કે મારે એનું અપમાન કરવું છે, એટલે એ અપમાનનો બદલો લેવા માટે આ યજ્ઞ એનો એમને રાખ્યો હતો, અને જાણી જોઈને એમને બોલાયા નતા. અને એ વખતે બ્રહ્મા અને વિષ્ણુએ દક્ષ પ્રજાપતિને કીધું કે ભાઈ આ આમાં એમનો કઈ વાંક નથી, એ તો આંખ મીચીને ધ્યાનમાં હતા એટલે તમને જોયા નતા, એટલે આવી થોડીક તરફદારી કરી શિવજીની, એટલે જયારે આ આમંત્રણ આપવામાં આવ્યું તો શિવજીને તો કાપી નાખ્યા, પણ બ્રહ્મા અને વિષ્ણુને પણ કાપી નાખ્યા, એટલે આ ત્રણ સિવાય બધાને એનું આમંત્રણ આપ્યું. એટલે પછી તમે ત્યાં મારું નસ સાંભળીને તમે ત્યાં ગયા, અને પછી તમે જોયું કે હું કહેતો તો બરાબર હતું, અને મારો કાંક ભાગ નતો, મારું આસન નતું, તમને પણ પિતાએ બોલાયા નહીં, તમારી બહેનોએ પણ તમારી મસ્કરી કરી, ખાલી માતાએ એકલા તમને સારી રીતે બોલાવ્યા, બાપુ કે માતાનું એમને સાચવી લીધું, વિનો કે માતાએ આદર કરીને બોલાવ્યા, અને તમે તે વખતે પછી એનો અપમાન તમારું થયું એટલે તમે ક્રોધથી તમારો પ્રાણ તમે ત્યાં છોડી દીધો, પછી મારા અનુચરણ હતા એ બધા એ લોકોએ આખો એનો યજ્ઞનો ભંગ કર્યો, અને પછી એમ કે જ્યારે મને સમાચાર મળ્યા એટલે મેં વીરભદ્રને મોકલાયા, વીરભદ્રએ એમ કે દક્ષ પ્રજાપતિને પણ સજા આપી, અને એમ કે પછી હું તમારા વિયોગમાં હું દુઃખી થઈ ગયો. અહીંયા શું ચોપાય છે, તબ યતિ સોચ ભયઉ મન મોરે દુઃખી ભયઉ વિયોગ પ્રિય તોરે. ત્યારે હે પ્રિય હું તમારા વિયોગમાં બહુ જ દુઃખી થયો, અતિશોચ એટલે બહુ વધારે પડતો હું દુઃખી થઈ ગયો, તમારા એનો વિયોગમાં હું એનો બૈરાગી જેવો થઈ ગયો, અને હું જ્યાં ને ત્યાં ભટકવા માંડ્યો. શું લખ્યું છે, સુંદર બનગીરી સરિત તડાગા કૌતુક દેખત હું બૈરાગી થઈ અને બધે ગમે ત્યાં હું એનો ભટકવા માંડ્યો, કારણ કે તમારો વિયોગ મારાથી સહન નતો થતો, એટલે હું ત્યાંથી નીકળીને બધે એ વખતે હું અહીંયા આ કાગભૂષણની ફરતો આ કાગભૂષણની આશ્રમમાં નીલગીરી પર્વત ઉપર અહીંયા હું આવી ચડ્યો, અને ત્યાં મેં આ કથા સાંભળી, એવું શિવજી પાર્વતીજીને કહે છે. આ કથા જોડે હું તમને એક પૌરાણિક એનો જે પૌરાણિક કથા છે એ પણ હું તમને જોડે એડ કરી દઉં, કે એવું કહેવાય છે કે પુરાણોમાં આ છે કે એવું કહેવાય છે કે જ્યારે આ પાર્વતીજી અને સતી જ્યારે ત્યાં બળી મળ્યા યજ્ઞમાં, ત્યારે આ બધા જે શિવના ગણ હતા એ ત્યાં ગયા અને બધું એમને બધું એનો ખેદમ કરી દીધો, યજ્ઞ દક્ષ પ્રજાપતિને સજા આપી, અને પછી પુરાણમાં એવું છે, રામાયણમાં નથી, બાપુએ પણ એનો ઉલ્લેખ કર્યો છે કે પછી એ સતીનો જે દેહ હતો એ આ અનુચર લોકો લઈ આવ્યા અને એ કૈલાસમાં લઈ આવ્યા, અને કૈલાસમાં જે સતીનો દેહ જોયો એ દેહ જોઈ અને શિવજી સાવ એકદમ બેરાગા એટલે સાવ ભાવરા થઈ ગયા, અને એનો એટલા બધા દુઃખી થઈ ગયા કે એના બોડીને એમના શરીર સાથે લપેટી અને બધે ખભા પર નાખીને બધે પૃથ્વી પર બધે ફરવા માંડ્યા, અને ખૂબ દુઃખી પણ હતા અને ખૂબ ક્રોધિત પણ હતા. એ વખતનું જે એમનું રૂપ સ્વરૂપ હતું એને ભૈરવ સ્વરૂપ કહેવાય છે. શિવજીનું જે ભૈરવ સ્વરૂપ હતું એ આ સ્વરૂપ હતું જે શિવનો પાર્વતીજીને ખભે નાખી અને જે બધે ફરવા એને બધે ભટકવા માટે નીકળી ગયા હતા ત્યારે, એટલે એ ભૈરવ સ્વરૂપ હતું, અને એ શિવ એ પાર્વતી સતીના શરીરને છોડતા જ નતા,
છેવટે દેવતાઓ એમને બહુ સમજાવે છે પણ એ છોડતા નથી. પછી વિષ્ણુ ભગવાન આવે છે અને વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી એ જે એમનું બોડી હોય છે એના 51 કટકા કરે છે, 51 પીસીસ. અને એ કટકા જ્યાં જ્યાં પૃથ્વી પર પડ્યા, આપણા ભારતમાં, નેપાળમાં, એ આખા એરિયામાં, આસામ, નેપાળ, એ બધા એરિયામાં જે પડ્યા એના 51 શક્તિપીઠ થયા. પછી શક્તિપીઠ નું અત્યારે તો છે ને એ બાપુ કે આંકડો માં જવા જેવું નથી. આમ તો મૂળ એના કટકા 51 થયા હતા, પણ શક્તિપીઠ પછી તો એનો 108 સુધી પહોંચી ગયો છે આંકડો. એટલે હવે એ જે આંકડો હોય, પણ એક ટુકડા 51 થયા હતા. અને મૂળ બાપુ કે 4 શક્તિપીઠ કહેવાય, મૂળ 4 અને 51 આ જે બધા અંક પડ્યા ત્યાં. અને પછી તો લોકો ઉમેરાતા ગયા કે અત્યારે 108 શક્તિપીઠ કહેવાય છે, જ્યાં જ્યાં આ શક્તિના જે બધા અંગો પડ્યા એ બધા એનું શક્તિપીઠ કહેવાય. તો આ ભૈરવ, જે આપણે ભૈરવ સ્વરૂપ જે એમનું કહીએ છીએ, રુદ્ર સ્વરૂપ, એ શિવજીનું આ સતીના દેહ સાથે એનો સંબંધ છે. જે કથા રામચરિત માનસ માં નથી, પણ એનો બાપુ એકવાર એનો કહી દીધી આપણને. તો એમ કે હું એવી રીતે ફરતો એમના આશ્રમમાં ત્યાં અહીંયા જઈ પહોંચ્યો. અને પછી મેં અહીંયા જોયું, ગીરી સુમેર સુંદર બુરી આસુ કનક માય શિખર સુહાય ચારી ચારુ મોરે મનવાય તિન પર એક એક મિટ પમિસાયા બટ પી પર પાકરી રસાલા સેલો પરિસર સુંદર સો બાપુ કે શરૂઆત થાય છે. આપણે તો 55 માં દોહાથી ગાયો, પણ પ્રસંગની શરૂઆત થાય છે સુંદરબન થી. સુંદરબન ગીરી સરિત તડાગા કૌતુક દેખત ફિરેવું બેરાગા, એટલે કે સુંદરવન, જે સુંદરવન શબ્દ છે ત્યાંથી એનું શરૂ થાય છે. આપણે ઈમેલમાં પણ એ લખ્યું છે, કારણ કે બાપુએ કીધું કે આનું એક વિશિષ્ટ મહત્વ છે. વિશિષ્ટ મહત્વ એ છે કે આ ઉત્તરકાંડનો, છોટુભાઈ સુંદરકાંડ છે, ઉત્તરકાંડનો સુંદરકાંડ અહીંયાથી શરૂ થાય છે. બાપુ કે અહીંયા પછીની જેટલી કથા છે એ બધો ઉત્તરકાંડનો સુંદરકાંડ છે. અને આ સુંદરબન ગીરી સરિત તડાગા ત્યાંથી શરૂ થાય. તમે જો કે અહીંયાથી જેટલા જેટલા પ્રસંગો છે અંત સુધીના, એમાં એક કે એક પ્રસંગ સુંદર છે, આમાં એક પણ વસ્તુ અસુંદર નથી. હવે તમે કહેશો કે ઉભાર એનો રુદ્રાષ્ટકમ જયારે આવે છે ત્યારે તો એમ કે એનો કાકભૂષણજીને શ્રાપ મળ્યો, એટલે કે એ સુંદર કહેવાય? એમ કે શ્રાપ ને કેવી રીતે સુંદર કહેવાય? તો બાપુએ કીધું કે નહીં, જે પણ વસ્તુ અહીંયા સુંદરબન ગીરીથી અંત સુધીની છે એ એક કે એક વસ્તુ સુંદર છે. કેવી રીતે? તો કે આપણે ધર્મરથમાં જોયું કે કોઈ પ્રસંગ મહાન હોય, ઉત્તમ પ્રસંગ, તો એના માટે એનો આદિ, મધ્ય અને અવસાન, એટલે કે એનું જો આદિ સરસ હોય, મધ્ય સરસ હોય અને અવસાન એટલે અંત સારો હોય તો એ પ્રસંગને મહાન પ્રસંગ કહેવાય. બરાબર? આદિ, મધ્ય અને અવસાન, અંત, ત્રણે ત્રણ. બરાબર? હવે હું તમને પ્રશ્ન પૂછું કે આદિ માટે એક આંગળી છોટુભાઈ, મધ્ય માટે બે આંગળી અને અંત માટે ત્રણ આંગળી. બરાબર? હવે આ આદિ સરસ હોય, મધ્ય સરસ હોય કે અંત સરસ હોય, આ ત્રણમાંથી જો એક જ સારું હોવું જોઈએ તો કયું સારું હોવું જોઈએ? એનો કોઈ પણ પ્રસંગનો આદિ સરસ હોવો જોઈએ, મધ્ય સરસ હોવો જોઈએ કે અંત સરસ હોવો જોઈએ? આદિ પણ સારો હોવો જોઈએ, મધ્ય પણ સારો હોવો જોઈએ, અંત પણ સારો હોવો જોઈએ, પણ ત્રણમાંથી તમને કીધું કે ભાઈ એક જ પસંદ કરો,
આનું આદિનું કઈ ઠેકાણું નહીં કદાચ હોય, મધ્યનું કઈ એનો આમ તેમ ગોટાળો થયો હશે, પણ જો અંત સારો હોય બાપુ કે તો એનો આદિ અને મધ્ય એને એને ક્ષમ્ય છે. કોઈ પણ વસ્તુનો જો અંત સારો હોય તો એમ કે આદિ ને પછી બાપુ એ દાખલો આપ્યો કે તમારા તમે તમારા દીકરા કે દીકરીને એના ભલા માટે તમે કશું કહેતા હોય એનો અને એનામાં તમારા સંબંધ પણ કદાચ બગડી જાય, આદિ બગડ્યું મધ્ય પણ બગડ્યું, પણ જો અંતમાં એનું જીવન જો સરખું થઈ જાય તો બાપુ કીધું કે તમારું આદિ અને તમારું મધ્ય એ ક્ષમ્ય છે. એટલે આ આ ત્રણમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અંત. તો કાગભૂષણજીને ચલો એ તો મળ્યું કે ભાઈ એનો શ્રાપ મળ્યો, પણ એનો અંત શું આવ્યો સાહેબ? એનો કાગભૂષણજી ક્યાંના ક્યાં પહોંચી ગયા? એનો એનો જે જે એક સામાન્ય હતા આપણી જેમ હતા, અને આપણે જઈશું હમણાં ભૂષુંડી ચરિત્રમાં કે એમના પહેલા જન્મમાં કેવા હતા અને પછી બીજા જન્મમાં અને આગળ કેવા હતા, એટલે ક્યાંના ક્યાં પહોંચી ગયા. એટલે કોઈ પણ પ્રસંગ સુંદર બનગીરી સરિત તળાગાથી શરૂ થાય કે અંત સુધીનું આ બધો જ એ ઉત્તરકાંડ નો મધ્યમાં રહેલો સુંદરકાંડ છે. તો આ શિવજી પાર્વતીજીને કથા કહી રહ્યા છે કે મેં કેવી રીતે સાંભળી તે તમે સાંભળો. એટલે આવી રીતે જ્યારે તમારો વિયોગ થયો હતો ત્યારે હું એમ કે ફરતો ફરતો ત્યાં જઈ ચડ્યો અને ત્યાં જઈને મેં જોયું કે ઓ આ તો એમ કે આ કાગડા કાગભૂષણજી આટલી સરસ એમ કે કથા કહે છે એમ કે, એટલે હું પણ ત્યાં એમ કે એક હંસનું રૂપ લઈ અને ત્યાં હું બેસી ગયો અને મેં એની એની પાસેથી આ કથા સાંભળી. હું આખા પ્રસંગમાં બધી ચોપાઈઓમાં નથી જતો આપણે આગળ વધવા માટે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે તમે કેવી રીતે કથા સાંભળી એનો એનું એની આ વાત કીધી. હવે બીજો પ્રશ્ન. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ હરિ સેવક હતિ નિકટ નિવાસી તેહી કેહી હેતુ કાગ સન જાઈ સુની કથા મુનિ નિકર બિહાઈ. પાર્વતીજીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ. ગરુડજી તો મહાજ્ઞાની છે, ગુણોના ભંડાર છે, હરિ સેવક અતિ નિકટ નિવાસી, ભગવાનના સેવક છે અને નિકટ નિવાસી છે, કારણ કે ભગવાનનું વાહન છે. તો પછી એવા ગરુડજી જે ભગવાનના વાહન છે, ભગવાનની નજીક રહે છે, મહાજ્ઞાની છે, ગુણના ભંડાર છે, એવા ગરુડજી તેહી કેહી હેતુ, કયા હેતુ માટે એમને કાગડા જઈને કાગડા પાસે જઈને કથા સાંભળી? સુની કથા મુનિ નિકર, મુનિ નિકર, નિકર એટલે મુનિ સમૂહ, મુનિઓના સમૂહને છોડી અને કાગડા પાસે કેમ ગયા? એ તો ભગવાનના સેવક છે એટલે એમને તો બધા મુનિઓ ઋષિ મુનિઓ સાથે એનો સંબંધ છે બધો. એ તો એનો સનકાદિક પાસે જઈ શક્યા, સપ્ત ઋષિ પાસે જઈ શક્યા હોત, એ બધાને મૂકી અને કાગડા પાસે એમ કે કેમ ગયા? મને તમે એ કથા સંભળાવો. એટલે હવે એના જવાબમાં એનો એ શિવજી પાર્વતીજીને કહે છે કે હવે તમે એ સાંભળો કે કયા કારણસર એનો ગરુડજી કાગભૂષણજી પાસે જાય છે. હવે કે ગિરિજા કહે હું સબ ઇતિહાસા મે જે હિ સમય દ યઉ ખદ પાસા અબ સો કથા સુ નહુ જે હિ હે તુ ગયે હું કાગ પરિ કગ કુલ કે તુ જબ રઘુનાથ કિન્હી રન ક્રીડા સમુજત ચરિત હોતી મોહી બ્રીડા ઇન્દ્રજિત કર આપ બંધાયો તબ નારદ મુનિ ગરુડ પધાયો. હે ગિરજા, હવે તમે એ ઇતિહાસ સાંભળો કે એનો જે જેને માટે ગરુડજી કાગભૂષણજી પાસે ગયા હતા કેવી રીતે? તો કે જબ રઘુનાથ કિન્હી રણ ક્રીડા,
જ્યારે ભગવાનનું યુદ્ધ ચાલ યુદ્ધ થઈ રહ્યું હતું લંકાના મેદાનમાં, ત્યારે ઇન્દ્રજીતે નાગપાસનું બાણ નાખ્યું અને નાગપાસના બાણથી એનો ભગવાનને બાંધી દીધા. અને ભગવાન તો કઈ બંધાય નહીં, પણ નાગપાસના એનો બાણનું માન રાખવા માટે ભગવાન, નાગપાસ બાણ એટલે જ્યારે બાણ છોડે ને ત્યારે એમાંથી, જે મેં અગ્નાસ્ત્રની વાત કરી હતી કે બાણ છૂટે તો અગ્નિ છૂટે, એવી રીતે આ બાણ છૂટે ત્યારે એમાંથી બધા નાગ થઈ જાય અને એ નાગ વીટાઈ વળે. એટલે ભગવાનને નાગ વીટાઈ વળ્યા અને એ નાગપાસમાં બંધાઈ ગયા. એટલે હવે ગરુડનો તો ખોરાક છે, રાઈટ, ગરુડ તો સાપને ખાઈ જાય. એટલે એનો જ્યારે ભગવાન બંધાઈ ગયા ત્યારે નારદજીએ ગરુડને કીધું કે ગરુડજી તમે જાઓ, ભગવાન આવી રીતે નાગપાસમાં બંધાયેલા છે, તો તમે ત્યાં જઈને, સર્પ તો તમારો ખોરાક છે, તો તમે ત્યાં જઈને એમને છોડાવો. એટલે નારદના કહેવાથી ગરુડજી અહીંયા લંકાના મેદાનમાં આવે છે અને બધા સર્પને બધાને ખાઈ જાય છે અથવા તો નસાડી મૂકે છે ચોંચ મારીને. એટલે પછી ભગવાન નાગપાસમાંથી છૂટા થાય છે અને પછી ગરુડ પાછા ઉડીને પાછા વૈકુંઠ તરફ આવે છે. પણ ઉડતા પાછા આવતા તા વિચાર કરે છે કે અરે, કે આ ભગવાન, મને તો નારદજીએ કીધું કે ભગવાન અવતાર થયો છે, રામનો અવતાર ભગવાને લીધો છે, અને એમ કે આ રીતે એમ કે બંધાઈ ગયા એમ કે નાગપાસમાં, અને એમને હું જઈને છોડાઈ આવ્યો, તો હું મોટો કે રામ મોટા? ગરુડજીને થયું કે આ જો ભગવાન બંધાઈ જતા હોય પછી મારે છોડાવવા જવું પડતું હોય અને હું છોડાવું તો એ છૂટે, તો ભગવાન મોટા કે હું મોટો? અને જો બ્રહ્મ કહેવાતા હોય તો આવા એક સામાન્ય રાક્ષસના છોકરાથી, એનો હજી તો રાવણથી તો કઈક સમજ્યા, પણ રાવણના એ છોકરાથી, નાનકડા છોકરાથી એ બંધાઈ ગયા, એને બ્રહ્મ કેવી રીતે કહેવાય? એટલે એમને થોડુંક આ બધું એનો ગડબડ ઘોટાળા ચાલ્યા. એટલે સીધા ગયા એનો નારદ પાસે કે તમે મને મોકલ્યો, મેં એમને છોડાઈ આવ્યા, બધા નાગપાસમાંથી છૂટી ગયા, પણ હવે મને જરા આ ગોટાળો થયો છે, હવે તમે મને કહો કે આ તો બ્રહ્મ કહેવાય? નારદજીને થયું કે ભાઈ આને તો કઈક મોટો રોગ લાગ્યો. એટલે કીધું કે ભાઈ તું એવું કર, મારાથી તને નહીં સમજાવી શકાય, તું બ્રહ્મા પાસે જા. એટલે એમ કે બ્રહ્મા તને સમજાવશે, કારણ કે બ્રહ્માને આ બધું રામચરિત વિશે બધું ખબર છે, કારણ કે બ્રહ્માએ પણ એક રામકથા લખી, જેવી રીતે શિવજીએ લખી છે એવી રીતે બ્રહ્માએ પણ રામકથાનું સર્જન કરેલું છે. એટલે તું એ બધું જાણે છે, એટલે તું બ્રહ્મા પાસે જા. એટલે બ્રહ્મા પાસે મોકલ્યો. બ્રહ્મા પાસે જઈને કીધું, બ્રહ્માને થયું કે આ તો મને જે રોગ લાગ્યો તો તે જ હવે આને રોગ લાગ્યો. બ્રહ્મા કે મેં હું બહુ વાર નાચ્યો છું, નારદ કે મેં વિશ્વ મોહિની વખતે બહુ નાચ્યો છું, અમે બધા નાચી દીધેલું છે. એટલે એમ કે ભાઈ આ અમારાથી એકદમ આ રોગ તારા મારાથી જાય નહીં, તું એવું કર, તું શિવજી પાસે જા. એટલે બ્રહ્માએ શિવજી પાસે મોકલ્યા. હવે શિવજી પાસે આવ્યા તો શિવજી કહે છે કે હે પાર્વતી, એ વખતે તમે કૈલાસમાં હતા અને હું કુબેરને ત્યાં લોન લેવા માટે જતો હતો. એટલે એમ કે એ મને રસ્તામાં મળ્યા. એટલે એમને કીધું કે ભાઈ તમે મને રસ્તામાં મળ્યા છો, હવે આ તો બહુ વાર આપણે બેસીને સત્સંગ કરીએ તો આપણે આટલા વખત કરીએ છીએ તોય કઈ મેળ પડ્યો નહીં. તો પછી એમ કે એક વખતમાં 5-10 મિનિટમાં મારો મેળ, આપણો મેળ ના પડે, તો હું તને એવી જગ્યાએ મોકલું કે જ્યાં નિત હરિકથા, નિત એટલે નિત્ય, કેટલા વખતથી 27 કલ્પથી જ્યાં હરિકથા ચાલે છે, એક પછી એક, એક પછી એક, એવી જગ્યાએ હું તને મોકલ્યું કે જે 27 કલ્પથી જે દાદાનો એનો નાશ નથી થતો, મૃત્યુ નથી થતું, એની પાસે તું જઈને કથા સાંભળ. એટલે પછી ગરુડજી ત્યાંથી ઉડતા ઉડતા આ નીલગિરી પર્વત ઉપર કાગભૂષણજીના આશ્રમમાં આવે છે. એટલે આ શિવજી પાર્વતીજીને કહે છે કે જો આ રીતે એમ કે હું ગયો તો ત્યાં, અને આ રીતે એમ કે ગરુડજી એમ કે કાગભૂષણજી પાસે એમ કે આવ્યા હતા, અને કાગભૂષણજીની શું દશા થઈ? भव बंधन ते छुट ही नर जपी जा कर नाम खर्ब निसाचर बांधे नाग पास सोई राम. अगलो दोहो 60मो दोहो.
परमातुर बिहंग पति आयऊ तब मोपा जात रहे कुबेर गृह इकसठ मो दो बिनु सत्संग बिनु सत्संग न हरि कथा तेहि बिनु मोहन भा मोह गए बिनु राम पद होइ न दृढ़ ताते उमा न में समुझावा रघुपति कृपा रम में पावा हो हरि कीन का बहु अभिमाना सो को वेचह कृपा निदाना कछु ते ही ते पुनि मैं नहीं राखा समुझई खग खग शिवजी पार्वती जी ने कही रहा छे कि पार्वती जी हूँ एने समझावी सकत पण मे रघुपतिनो भगवान नी कृपा थी मैं जानी लीधु के जारे पण कोई ने पण जारे जारे कशु पण अभिमान थाय तो भगवान एवं इच्छे कि एनु अभिमान दूर थाय जेवी रीते नारद ना प्रसंग मां थयुं हतुं ते अने हवे अने एमाय खास जे भगवान ना सेवक होय ए भगवान बधानो ज अभिमान दूर करे पण भगवान ना जे सेवको होय ए सेवक नु अभिमान भगवान तरत दूर करे ए मैं जाणी लीधुं एटले ताते उमान मैं समझावा रघुपति कृपा मरम में पावा होहि कीन्ह तबहु अभिमाना सो खोवेचह कृपा निदान एटले भगवान ने होय के भाई मारो जे सेवक छे एनो अभिमान जेम बने एम जल्दी जवु जोई एटला माटे एम के हवे आ अभिमान केटला माटे जाय एम के हूँ एने समझावत तो एने एवुं लागत के भाई आ तो शिवजी छे शिव एटले तो महादेव छे हवे महादेव समझावे अने ए समझे तो हजी समझ्या पण आ जे गरुड़ जे पक्षीओनो जे राजा छे एने एक अधम पक्षी पासे जईने सांभळवुं पड़े अने अधम पक्षी एने उपदेश आपे अने त्यारे एने ज्ञान जो थाय तो एनु बधुं अभिमान के अरे हूँ कई मोटो राजा पक्षीओनो राजा हूँ अभि महाज्ञानी हूँ भगवान नु वाहन आज बधुं अभिमान एम के एटला माटे अहीं आव्युं के इनो के हो इनो कछु ते इनो अरे हो ही किन्ह कहबहु अभिमाना सो खोवे चह कृपा निदान रामजी पण जो एवुं इच्छा पूछता होय के आनु मारा मारा सेवक नु अभिमान दूर थाय तो मने पण एवुं लाग्युं के आनु अभिमान दूर करवा माटे एक अधम पक्षी माटे हूँ एने मोकलू एटले हूँ मोटो पक्षीओनो राजा ए एनु अभिमान इनो जतामां दूर थई जाय आ उपदेश सांभळवानी वात तो दूर नहीं रही इनो जतामां अने थयुं पण एवुं के जेवा ए गया आश्रम में हजी तो कई सांभळ्युं नथी अने तरत ज कीधुं गया हूँ मोर संदेह करीने इनो अने पछी लख्युं कछु तेही ते पुनी मैं नहीं राखा समुझई खग खग ही के भास केम के मैं बीजू एटला माटे एमने न राख्यो के पक्षी पक्षी नी भाषा समझे हवे हूँ बोलू अने एमा एम के एकदाज गरुड़ समझे के ना समझे पण ए बन्ने पक्षी छे एटले पक्षी पक्षी नी भाषा समझे गई काले अहीं अरविंद भाई आया था यू नो एटले आवा संदर्भ में वात करता था के पक्षी पक्षी नी भाषा समझे एटले आपणे जे पक्षी ए न थायुं के हूँ कहू छू आ तो के पक्षी नी एले एम के बापू नी कथा अमे सांभळी एम के उमाकांत भाई अरविंद भाई कहता था एम के इनो एमने ने रमण भाई ने एमनी जोड़े चर्चा थती हशे तो एम के बापू बापू ना लेवल पर बोले एटले एमने सांभळवा माटे बापू ना लेवल पर होवु जोईए पण एम के उमाकांत भाई तमे वात करो पक्षी पक्षी ने वात करे एटले आपणे करीए एटले आपणा लेवल नी वात करीए एटले एम के जल्दी अमने खबर पड़ी जाय मैं कीधुं हा बराबर छे समझई खग खग ही के भाषा इनो खग खग नी भाषा समझे आपणे बधा जे विषयी होय ए विषय नी भाषा समझे
બાપુ માં કથા સાંભળીએ ત્યારે બાપુના લેવલના જે બધા શ્રોતા ને એ જે બધા સાધુ સંતો હશે તે બાપુની ભાષા સાંભળતા હશે. એટલે એકદમ ખરી વાત છે કે સમજ હી ખગ, ખગ હી કે ભાષા. એટલે એમ કે સોરી મારો બેલ વાગ્યો, એનો એમને મને 5 મિનિટ વધારે આપેલી હતી. છોટુભાઈ છોટુભાઈ એ પણ વપરાઈ ગઈ. જય શિયારામ, જય શિયારામ. આપણે હવે આવતા ગુરુવાર આજ ઇતની હિ હરિકથા, અગલી હરિકથા ગુરુવાર કો. જય શિયારામ.